श्रीसहजानन्दस्वामीमहाराजनि जे श्रीवासुदेवाविमलामृतधामवासं नारायणं नामधेयं। श्यामं शीतं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये वर्णिवेशर्मणियदर्शनं मन्दहासरुचिरारणाम्बुजं पूजितं सुरनरोत्तमीर्मुदा नमं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो स्वामी भगवान भगवाननि जय महाराज महाराजनि जय श्रीलक्ष्मीनारायण देवानि जय श्रीनरनारायण देवा जय श्रीवर्ताल धाम की जय निज मंदिर में मा विराजमान વાલાવાલા શ્રી કૃષ્ણ મહારાજ શ્રી ધર્મપિતા માતા શ્રી વાસુદેવ નારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક સર્વે દેવો સેવામાં ઉપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રી રંગદાજી સ્વામી તેમજ નિત્ય કથાનું શ્રવણ કરતા એવા પરમ ભક્તો શ્રી ભાઈલાલભાઈ સતીષભાઈ હર્ષ વ્રજભગત તેમજ ઇન્ટરનેટના માધ્યમથી કથાનું શ્રવણ કરતા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આજે વિક્રમ સંવત બે હજાર ઓગણસી નોમ તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સોમવાર સ્વાતિ નક્ષત્ર અને ચંદ્ર તુલા રાશિમાં છે બીજી કોઈ વિગત આજે છે નહીં અને પરમ દિવસે એકાદશી છે સટ તિલા એકાદશી બુધવાર એ બધા ભક્તજનો નોંધ લેજો બરાબર એવી રીતે પરમ દિવસે એકાદશી આજના દિવસે કંઈ વિશેષ છે નહીં બોલો હવે આપણા મૂળ કથામાં ક્યાં પહોંચ્યા હતા વહેલાલભાઈ શેની કથા હાલે છે હા તો બરાબર મને ભૂલાઈ ગયું હતું હળ કથા એની નહીં બોલો હાલો વરજભગત તમે તો કાલે હતા ને શું આવ્યું હતું કાલે ખબર નથી જો આવે બોલો હાલો કથા આવી હતી નળ અને દમયંતી એની પરીક્ષા કરવા માટે ચાર જણા હતા કોણ કોણ ઇન્દ્ર ધર્મ અગ્નિ અને વરુણદેવ એ ચાર જણાએ નક્કી કર્યું નળને કહ્યું કે તારે તારી નિંદા કરવાની અને અમારા વખાણ કરવાના નળે એમ કર્યું પણ છતાં પણ પતિવતા સ્ત્રી છે કોણ દમયંતી એણે નક્કી કર્યું છે કે હું મન કર્મ વચ્ચેને નળ રાજાને વરી ચૂકી છું લગ્ન પહેલા એટલે હવે બીજા પુરુષ મારે જગતની અંદર જે છે એ બધા મારા ભાઈ અને બાપ સમાન છે એટલે મારે કોઈ બીજા પુરુષને વરવું નથી એટલે ડગ્યા નહીં એટલે ચારેય જણાએ એના પાતિવત્ય ધર્મમાંથી પડવા પડાવવા માટે નળ જેવું રૂપ લીધું પાંચ નળ થયા કેટલા પાંચ નળ થઈ ગયા અને પતિવતાના ધર્મને કારણે દમયંતી સાચા પતિ એવા નળ રાજાને ઓળખી ગઈ કે આ ચાર બહુરૂપિયા છે વેશ બદલીને આવ્યા છે અને આ મારા સાચા પતિ નળ છે એટલે નળને ઓળખાણ પડી એટલે નળના કંઠની અંદર વળમાળા પહેરાવી અને ચારે દેવતાઓ નારાજ થઈ ગયા અને ત્યાંથી નીકળ્યા પણ હવે પરીક્ષા કરવી છે કેમ કે નિરાશી થયા છે ને એટલે હવે પરીક્ષા કરશે એ કથા આપણે સાંભળવાની સતીશભાઈ કંઈ એક્ઝામ લેશે શું પરીક્ષામાં ખબર ન પડે ને એટલે શું કહેવાય એને એક્ઝામ અત્યારે ભારતમાં એક્ઝામ મહોત્સવ ચાલે છે કયો હા ઉત્તરાયણ જાય ને પછી પરીક્ષાઓ ચાલુ થાય અહીં આવે કે નહીં ભગત એક્ઝામ અત્યારે હોય પછી વારસે હજી એને એક્ઝામ મહોત્સવ કહેવાય શું કહેવાય હા ઉનાળો આવે ને વેકેશન પડે ને ત્યારે બધા છોકરાઓ ક્યાં જાય એને મામા મહોત્સવ કહેવાય મામા મહિનો કેવો મામા મહિનો એટલે હવે પાંચ નળે માંથી એક નળ નક્કી થઈ ગયા અને હવે ઇન્દ્ર ધર્મ વરુણ અને અગ્નિ ચાર જણા નિરાશ થઈ ગયા એમાંથી ઇન્દ્ર એ વિચાર કર્યો શું કરવું એમ નિરાશી નર અમર ગયા ત્યારે ઈંદે કર્યો વિ ઉપાય આપી કળીને ને આગન્યા તો પ્રવેશ કર નળ શું કે છે નિરાશ થઈ ગયા એટલે ઇન્દ્ર ઉપાય કર્યો કળિયુગ ને આજ્ઞા કરી કે તું નળમાં પ્રવેશ કર નળ રાજાની અંદર પ્રવેશ કર એટલે જ્યારે જ્યારે નળ શું શું થાય છે એ જોવાનું ત્યારે સમજવાનું કે આપણને પણ આવું થાય ત્યારે સમજવું કળિયુગે પ્રવેશ કર્યો હવે કળિયુગ પ્રવેશ કરે છે એટલે શું થાય છે જુઓ ત્યારે દૂત સાથ સુખ સમૃદ્ધિ લીધી જીતી કર્યો અનાથ

કળિયુગે પ્રવેશ કર્યો એટલે નળ રાજાની મતી સરખી રહી નહીં એવું લખ્યું એટલે શું કર્યું ઋતવિદ્યા વિદ્યા રહીમાં એના ભાઈની સાથે જુગાર રહીમાં નળ રાજા એના ભાઈની સાથે જુગાર રહીમાં કળિયુગે પ્રવેશ કર્યો છે એટલે રાજ સાગ સુખ સંપત્તિ બધું જ હારી ગયા અને એના ભાઈએ બધું જીતી લીધું પછી બેયને કાઢ્યા પછી કાઢ્યા દંપતી પૂરથી કહેતા પોતાના રાજ્યમાંથી નળ અને દમયંતી બેને કાઢ્યા ખાલી પહેરેલા વસ્ત્ર જતા બીજું કાંઈ રાખ્યું બધું લઈ લીધું કેમ કે હારી ગયા રાજસાજ સુખ સંપત્તિ બધું હારી ગયા એના ભાઈ જીતી ગયા એટલે ભાઈએ બધું વિચાર ન કર્યો કે મારો ભાઈ છે ભલે હું જીતી ગયો પણ એને રહેવા તો દઉં પણ એવો વિચાર ન આવે શું કામ કળયુગે પ્રવેશ કરેલો છે એટલે મતી ફેરવી નાખેલી છે એટલે ભાઈએ કાઢી મૂક્યા હવે વનની અંદર જ ગયા ને આ કોઈ ખબર લે નહીં વનમાં કોણ ખબર લે આ તો બે જણા છે એટલે કે હો હો એકબીજાની ખબર રાખે કે એકલા વનમાં હોય ઊંઘ ગાવે શું કરું હું તો ધ્યાન રાખવું પડે ને સિંહ આવે વાઘ આવે આવે એ બધા હગા થાય વનમાં એટલે વનમાં એવું હોય બધું પણ આ તો એટલે એટલે જ ને એટલે એકલો હોય તકલીફ આ તો બે હોય તો એક જણા આરામ કરે તે એક રક્ષા કરે એટલે કે છે કે બે જણા વનમાં ગયા જ્યાં કોઈ ખબર લેનારું છે નહીં જળ ટાણે જળ ન મળે અન્ન ટાળે ન મળે અન્ન વનની અંદર એવું હોય ગાઢ જંગલ હોય તો ક્યાંય તળાવય ન હોય પાણી ના મળે અન્ન તો ક્યાં મળવાની વાત જ રહી એટલે કે છે ભૂખ પ્યાસમાં ભેળા ભમે અને નિગમે ભૂખ અને પ્યાસ મોટા મોટું દુઃખ કયું છે ભૂખ અને તરસનું એ બે દુઃખની અંદર બંને જણા આવે દિવસો નિગમે દિવસો પ્રસાર કરી રહ્યા છે મનુષ્ય માત્ર જ્યાં મળે

જેને સંકટ શરીર માયા અણુ જટિલો આવ્યો નથી એને સંકટ સામટો પડ્યો જે કહેવાય નહીં મુખથી કથી સ્કુલાનંદ સ્વામી કે માણસો તો ત્યાં જોવા જ ના મળે અને કોણ મળે વનવાસી વિકરાળ વનની અંદર રહેતા હોય ને એને ખબર હોય કેમ રહેવાય એમ આફ્રિકાના જંગલમાં હજી માણસો જંગલમાં રહીશ પશુઓનું જેવું જીવન હોય કપડાં પહેર્યા ના પહેર્યા હોય હું હથિયારો થોડા ઘારે રાખે ને સિંહ ભાગે એમ તોય લોકો ત્યાં જંગલમાં વસવાટ કરે હવે એવી જગ્યાએ રહેતા હોય તો ખાવા આવે આ બધા કોણ આવે ખાવા પશુઓ તોય બીવે નહીં પોતાના શરીરની સંભાળ લેતા નથી કોણ નળ અને દમયંતી એ પોતાના શરીરની સંભાળ રાખતા નથી ભૂત ભૈરવ ભયંકર ભમે દમે દુષ્ટ બીજા આવી દેહને આપે સંકટ સંતાપે સહુ કહે નહીં કાંઈ તે આવા પછી રાત્રે પછી આ બધા આવે રાત્રિનો સમય શરૂ થાય ને ભૂત પેત બધા હોય ને કેમ કે બધા ત્યાં કેટલાય જીવો મરતા હોય જંગલમાં તો વાઘ ને સિંહ બધા મારતા હોય ને હરણાને મારે ને સસલાને મારે ને અને જંગલમાં તો બધું એવું હોય જંગલમાં કઈ બગીચા ન હોય પછી એ મોટું મોટું ઘાસ હોય તો હાથી ખાતા હોય ને પછી વાયલ બ્રિષ્ટ હોય એ બધા ખાતા હોય ને ભેંસ હોય ને જંગલી ભેંસ પાસે જવાય જ નહીં ભયંકર ભેંસ હોય દેખાય ભેંસ પણ હોજી ન હોય હા એમથી સિંહ બી જાય જો એકલો સિંહ હોય તો ભેંસ તો સિંગડા ભરાઈ ભરાઈને મારી નાખે પણ જો ભેંસ એકલી હોય તો સિંહ શિકાર કરે બાકી ન કરે એટલે આવા બધા હતા છતાં પોતાના શરીરની કોઈ સંભાળ લેતા નથી જેને શરીર સંકટની અંદર સંકટ શરીરમાં અણુ જેટલો આવ્યો નથી નિષ્કુળાનંદ સમય કે નળ રાજાને તો શરીરમાં જરા પણ કષ્ટ પડ્યું નથી કેમ કે રાજા હતા અણુ જેટલો પણ કષ્ટ આવ્યો નથી અને એની એક સામટું દુઃખ પડ્યું આપણે ડ્રાઈવિંગ કરતા હોઈએ વર્ષોથી ગાડી ચલાવતા કોઈ દી ગાડી બગડી ન હોય અને એવી જગ્યામાં વયા ગયા હોય કે આગળ પાછળ પાંચસો પાંચસો માઇલમાં કાંઈ મળે એમ હોય નહીં ત્યાં આપણી ગાડી પંચર પડી જાય બે ત્રણ ટાયરને શું થાય પછી એક ટાયરનું પંચર પડ્યું હોય સમજ્યા પણ બે ટાયરમાં પંચર પડે શું કરવું પછી પછી ગાડી હાલે પછી કોઈથી ઉપવાસ કર્યા ન હોય કોઈ દી તપ કર્યું ન હોય અને પછી ત્યાં પાણી થઈ રહી ખાવાનું થઈ રહી કોઈ મળે નહીં કોઈ કોન્ટેક્ટ થાય નહીં ત્યારે કેવું દુઃખ થાય એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેને એક સામટો સંકટ આવ્યો પછી કેવો એક હારે સંકટ આવ્યો જે કહેવાય નહીં મુક્તિ કસી સ્વામી કે એ તો કહેવાય એવો નથી કોઈ દિવસ જમીન ઉપર પગ ન મૂકે એને અત્યારે જંગલમાં ચાલવું પડે છે રાજા હોય એને તો શું હોય જ્યાં જાય ને જાજમ પાથરી હોય રાજાદી બે ત્યાંથી ઠેઠ એના શૈન ખંડ સુધી બધે જાજમ પાથરી હોય અને બહાર જવાનું હોય એટલે તરત ઘોડાગાડી આવી જાય અને ઘોડાગાડી બે ત્યાં સુધી જાજમ પાથરેલી હોય જમીન ઉપર તો પગ આવે જ નહીં અને પગમાં મુખમલની મોજડીઓ પહેરી હોય તો એવું સુખ ભોગ્યું હોય ને હવે અણવાળા ફરવાનું એટલે સ્વામી લખે અણવાળા ફરે અરણ્યમાં ચરણ મચાલે અકળય નહી પડે અન્ન વિના ઉપવાસ નિષ્કુળાનંદ કહે એ ફરે ધરે નહી તન ત્રાસ ઉઘાડા પગે ફળેશ અને કેટલું હાલે છે એ પગની અંદર ચાલવાથી લોહી નીકળી જાય છે કે જંગલની અંદર કાંટા હોય પથરા હોય કાકરા હોય રસ્તો હોય નહીં અને ગમે હવે બધા જંગલોમાં રસ્તા થઈ ગયા કેમ કે માણસ નામનું પ્રાણી અંદર પ્રવેશ કરી ગયું ને એટલે રસ્તા થયા કયું પ્રાણી પ્રવેશ કરી ગયું જંગલમાં વ્રજ ભગત માણસ નામનું પ્રાણી કયું હા મનુષ્ય જ્યાં જાય ત્યાં બધી વ્યવસ્થા ઊભી કરે જંગલમાં મંગલ કરે જંગલમાં હોટલો બનાવીશ આફ્રિકાના જંગલમાં જાઓ તો જંગલની અંદર હોટલો બનાવી દીધી પછી તોય માણસો ત્યાં જાય એટલે સરકાર તો એ વળી કહે કે ભાઈ જંગલ જેવી રાખવી એટલે ઝૂપડા જેવી હોય પણ અંદર તમે જાઓ તો ફાઇવ સ્ટાર હોટલ જેવી સગવડ હોય બહારથી શું લાગે ઝૂંપડું લાગે પણ અંદર જાઓ તો બધી સગવડ એવી હોટલોય બનાવીશ જંગલમાં એટલે અત્યારે તકલીફ નથી પણ એ વખતની વાત સ્વામી લખે છે કે પગની અંદર લોહી નીકળી જાય તોય અકળાય નહીં અને સમજણ રાખે છે કે અત્યારે તો આપણે દેશકાળ ખરાબ છે એટલે ધીરજ રાખવાની એટલે રાત દિવસ એમ રડવડે એટલે રાતને દિવસ ભટકી રહ્યા છે જંગલની અંદર અને અન્ન કે જળ કાંઈ જલ્દી મળતું નથી એટલે અન્ન વિના ઉપવાસ થાય છે જળ તો ક્યારેક મળી જાય કે ભાઈ તળાવ આવે કોઈ નદી ઝરણું નીકળતું હોય જંગલમાં તો પાણી પીવા મળે પણ અન્ન વિના ઉપવાસ થાય એટલે નિષ્કોળાનંદ સ્વામી કહે છે એવી રીતે વનમાં ફરે છે પણ પોતાના શરીરનો એમને જરા પણ ત્રાસ છે નહીં વન નહીશજી જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટ રાત દિવસ રહે પાડ પૃથ્વી અતિ દૂર ઘટજી નિષ્કુળાનંદ સ્વામી કે વન વિષમ વન તો બહુ ભયંકર હોય તો અત્યારના જંગલો માણસો કાપી નાખે એટલે બાકી પહેલાના જંગલોમાં તો માણસો જઈ ન તો એકતા અત્યારે હજી જે એમેઝોનના જંગલો છે એમાં ક્યાં માણસો જઈએ કે છે ભયંકર મોટા મોટા સાપ રે હા એના કોન્ડા ને બધા તોય જાય અમુક લોકો પાછા અમુક અમુક તો દ્વીપ એવા છે કે જ્યાં સર્પોનું જ રાજ્ય છે પગ મૂકો ને તો કેટલાય સર્પ દેખાય એવા રાજ્યમાં તો કોણ જાય એટલે સરકારે બેન્ડ મારી દીધા એ દ્વીપ ઉપર જવાનું જ નહીં પર તો સમુદ્ર હોય ને વચમાં જગ્યા એને દીપ કહેવાય એ દ્વીપની અંદર નકરા રે ઝેરી સર્પ સરકારે મનાઈ કરી દીધી હવે એમ કે છે કે આવા જંગલની અંદર જ્યાં જાય જાય ત્યાં પામે સંકટ જંગલમાં તો ક્યાંય ખબર ન પડે કે હવે કયા રસ્તેથી બહાર નીકળવું એ હા આફ્રિકન જંગલમાં અમે ચાર વાર ગયા ત્યાં આખા દિવસમાં માણ સો કિલોમીટર ફરાય કેટલું એ જંગલ કેટલું છે મોટું પંદરસો બે હજાર કિલોમીટરનું જંગલ છે એમાં માણ આખા દિવસમાં સો કિલોમીટર તમે ફરો આ તો જાણકાર હોય ને પેલો ગાડી લઈ જનારો એ જે રસ્તેથી ગયા હોય એ રસ્તેથી પાછા લાવી દે એક દિવસ જ ફરવા દે વધારે ફરવું હોય તો ટિકિટ બીજા દિવસની બીજી લેવાની સો ડોલર ચાર્જ છે એક વ્યક્તિનો જંગલમાં જોવાનો આ તો આપણે અરે હરિભક્તોને સંતો નવા આવ્યો હોય તો જોવા લઈ જવા પડે એટલે જાય પણ ત્યાં જંગલમાં કાંઈ સુખ હોય નહીં ગાડીમાંથી તો ઉતરાય નહીં જો ગાડીમાંથી ઉતર્યા અને ખબર પડે ફોરેસ્ટ ખાતાને તો પાંચ હજાર ડોલરનો દંડ કેટલો બહુ જાજો નહીં કેટલો રજભગત શું હા રૂપિયા નહીં સીલિંગ નહીં શું ડોલરમાં દેવાનો દંડ એટલે આવા રાત દિવસ જંગલની અંદર ભટકી રહ્યા છે અને શું કહે છે કે રાત દિવસ રહે દુખ અમટજી અમટજી એટલે અખંડ મટે નહીં એવું અમટજી અખંડ દુઃખ છે ઝાડ પાડ પૃથ્વી અતિ દુર્ઘટજી વિકટ છે પૃથ્વી છે ઝાડ છે પણ જંગલ કેવું છે અતિ ભયંકર જંગલ છે અને એવા જંગલની અંદર રાજા ને રાણી કયા રાજા રાણી સતીષભાઈ એટલે કે દુર્ઘટ દેખી અટવી એ ચડી જાય મનુષ્યના ચિત તેમાં રાજા રાણી રડવડે પડે દુઃખ ત્યાં અગણિત ઇસ્કુળાનંદ સ્વામી કે હજી તો કેટલા બધા દુઃખ પડે છે જુઓ

તેને સૂજી જાય છે શરીર પશુ પંખી પરસ્પર કરે શબ્દુંડા ભયંકાર સયા જયતે જયતી શ્રવણી એવા થાય વન માં ઉચ્ચાર નિશા માહિ નિશાચર ફરે હરે પશુ પંખી ના પ્રાણ દંપતિ અતિતા એવી પૃથ્વી ક્યાંય દેખાય નહી કે જ્યાંથી આપણે બહાર નીકળી શકીએ એવા જંગલ ની અંદર મનુષ્ય તો જાય તો એના ચિત્તની અંદર શું થાય કે દિશાભ્રમ થઈ જાય અને એવી જગ્યાએ રાજા રાણી મનને રડવડે છે કેતા ત્યાં વિચરણ કરી રહ્યા છે અગણિત તો દુઃખ આવે છે અને પછી લખે છે ઘણા ગોખરું કાંટા ફંગટા જંગલની અંદર શું હોય હા જંગલી ઝાડ એના છોડનું નામ છે ગોખરું અને બીજું થોર હોય કાંટાવાળા થોર બીજી કાંટાવાળી વનસ્પતિ હોય કૌચ હોય આ બધા નામ છે અને રાત્રે પાછા શું થાય ફરનારા રાત્રે ફરનારા નીચા સ્વરૂપ આ બધા હોય તો નીકળ્યા હોય જંગલમાં પગમાં કાંઈ પહેર્યું ન હોય એટલે પગમાં શું થાય કાકરાએ વાગે લખ્યું સ્વામી આવી સ્પર્શી અંગમાં તેણે સૂજી જાય છે શરીર અમે જો મગમાહી કેળી હોય શું થાય મધમાખીનો ડંખ જોયો ત્યારે સાંભળ્યો જંગલમાં બધું હોય એ બધું મધમાખી હોય મધો હોય અને એ બધું થાય ત્યારે ભયંકર ત્રાસ થાય એટલે કે છે કે તેણે કરીને શરીર સુજી જાય છે મળી પશુ પંખી પરસ્પર એવા શબ્દ ભૂંડા ભયંકર બોલે એ તો આપણે અહીં કોયલનો પોપટનો મોરનો અવાજ સાંભળ્યો એટલે સારો લાગે પણ ન્યા તો પછી જંગલમાં તો ગોવળ એ બોલતા હોય ને બધા કેટલાય પશુ પંખીઓ હોય એ જે અવાજ કરતા હોય તો સ્વામી કે સયાના જાય તે શ્રવણે એવા થાય મનમાં એવા થાય વનમાં ઉચ્ચાર કે જે ક્યારેય આપણે સાંભળ્યા ન હોય એવા વનની અંદર ભયંકર શબ્દ આપણને સાંભળવા મળે તો એવા શબ્દો એ જંગલની અંદર નળ અને દમયંતી સાંભળી રહ્યા છે વળી રાત્રે ફરનારા રાક્ષસ ભૂત પ્રેત એ બધા રાત્રે ફરે અને શું કરે તો કે હરે પશુ પંખીના પ્રાણ એવા વનમાં દંપતી હતી નિસંગ ફરી નિર્વાણ એટલે આવા વનની અંદર પણ નળ અને દમયંતી બંને નિસંગ થઈને ફરી રહ્યા છે કે જે થવાનું હશે થશે પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી ભગવાન ઉપર બધું મૂકી દઈએ તો કાંઈ વાંધો આવે નહીં પણ જો ભગવાન ઉપર ના મૂકીએ અને આપણે બધું ગણે ગાંઠે બાંધીએ કે હું કરું તો જ થાય તો કાંઈ થવાનું છે નહીં બધું કરતા અર્તા કોણ છે બ્રજ ભગત કોણ ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણ કોણ કરતા હતા આપણને મંદિર લાવવાની પ્રેરણા કોણ કરે સંતો કે પણ ભગવાન પ્રેરણા કરે ને તો અવાય પાછો એમનો અવાય નહીં એટલે રાજા ને રાણી બે નિશંક થઈને જંગલમાં ફરે છે ખાનપાન ખોળે નવા મળે મળે હિંસક જ નહમી તો એ નહીં નહી સુખ રાજ્ય હયા માહી લવલે જેમ જેમ પડે વિપત્તિ વાળી તેમ તેમ મને મગન એમ વન માય વિચરે રત દિવસ રાણી ને રાજન એવા વન મારું શિર રહે જેને અનન નહી આહાર જોઈ રાજા એવા ઋષિને ત્યાંથી ચાલી ની સરે તે વાર જંગલની અંદર નળ અને દમયંતી બંને દંપતી ફરી રહ્યા છે ખાન પાન પણ કાંઈ મળે નહી ખાવા પીવા માટે કઈ મળતું નથી અને મળે શું તો કે હિંસક પ્રાણીઓ મળે હિંસક માણસો મળે તોય સંભાળે નહીં રાજ્યનું સુખ કે પહેલાં આપણે આવું સુખ આવા સુખમાં રહેતા હતા અને અત્યારે આપણે ક્યાં આવું દુઃખ આવ્યું એવું ક્યાંય સંભાળતા નથી દુલ દિલની અયામાં જરા પણ લવલીશ કેતા દિલની અંદર જરા પણ દુઃખ નથી જેમ જેમ વિપત્તિ પડે છે તેમ તેમ આનંદ માને છે મહારાજે કીધું ને કે જેમ જેમ ભગવાન કસોટી લે એમ ભગવાન શું કરે આપણાથી નજીક આવતા જાય ભગવાન પરીક્ષા કરે ત્યારે ભગવાન આપણાથી નજીક હોય એટલે કે છે કે આવી રીતે વનની અંદર વિચરતા હતા રાજાને રાણી રાતને દિવસ એમાં વળી કોઈક ઋષિ રહેતા હતા એ ઋષિ રહે એવા ઋષિને જોઈને આનંદ થયો કે ઋષિ મહાત્મા છે તો કંઈક ખાવા પીવાનું ત્યાં મળશે હવે એ ઋષિ શું કરતા હતા અન્નનો આહાર કરતા નહોતા હવે એવા ઋષિને જોયા કે જે ઋષિ પાસે કઈ અન્ન જળ મળે એવું લાગ્યું જળ મળે પણ અન્ન તો મળે નહીં એટલે ત્યાંથી પણ પાછા ચાલી નીકળ્યા કેમ કે ઋષિ મહાત્મા હોય એને તો કંઈ ઉપાધિ હોય નહીં તપ કરતા હોય એટલે યોગાભ્યાસ કર્યો હોય એટલે પ્રાણાયામ કરી અને પોતે જીવન જીવતા હોય એટલે એના અન્નની કાંઈ જરૂર પડે નહીં એટલે એવા રાજા ઋષિને જોયા એટલે રાજાને એમ થઈ ગયું કે અહીંયા હવે કાંઈ મળશે નહીં એટલે ત્યાંથી ચાલી નીકળ્યા एमदीन कै वही गा प राजा विचार, राणी खाणी सर्वे दुखनी अर्ध अंबर अर्धराते, चाली रासर्या नळवळी नरेश आनंद कहे दमयंती, पामी पुराण कलेश જો આવી રીતે ઘણા બધા દિવસો એટલે રાજા એ વિચાર કર્યો કે રાણી છે ને એ જ દુઃખની ખાણી છે એમ કે છે કે સ્ત્રી છે એનાથી વધારે દુઃખ છે અને સ્ત્રી માટે પુરુષ દુઃખદાયી છે એટલે કે છે કે હું એને તજી દઉં કોને દમયંતીને નળ રાજાએ વિચાર કર્યો કે હું હવે દમયંતીને છોડી દઉં એટલે કંઈક દુઃખમાંથી ઉગારો આવે એટલે અડધું વસ્ત્ર હતું એ મૂકી દીધું એટલે લખ્યું પછી અડધું અંબર લઈ અર્ધ રાતે અડધું વસ્ત્ર લઈ અડધી રાત્રે ધોત્યુ પહેર્યું હશે ધોતી પહેરીને ખેસિયું મૂકી રાખ્યું એટલે રાણીને એમ થાય ને કે ક્યાંક નાવા ગયા હશે જંગલમાં એમ વિચારીને રાણીને કઈ ચિંતા રે નહીં એમ એટલે અડધું વસ્ત્ર મૂકીને અડધી રાતે નળ રાજા નીકળી ગયા એટલે દમયંતીને શું થયું દુઃખ તો હતું જ હવે પાછું ઉપરથી નળ ત્યાગ કર્યો એટલે વિશેષ દુઃખ આવ્યું એટલે કે છે આગળ ડિસ્કુળાનંદ સ્વામી દમયંતી પોકાર કહે મેલી તમે મુજને રડવડતી વનજી પતિવ્રતા મારું વિના મારી કોણ જ તનજી નિષ્કુળાન સ્વામી વિશેષ દુખ આવ્યું એટલે હવે દમયંતી પોકાર કરે છે હે રાજા હે રાજા હે રાજન મને મૂકીને તમે વનમાં ક્યાં નીકળી ગયા એક તો હું પતિવતા છું અને બીજી સ્ત્રી છું એટલે અબળા કહેવાય એટલે કે એ છે કે તમારા વિના મારું કોણ રક્ષા કરશે મારું કોણ જતન કરશે એમ કરતા કરતા દમયંત એને અધિક દુઃખ પડ્યું છે જતન કરતા તે જાતા રહ્યા હવે રહીશ હું સીરી તમા હે દેવ દીધું દુઃખ તે સામટો તે હનુ ન વિચાર્યું ચિત્તમાં रडी लड़ थड़ी पड़ी गई शुद्ध न रही शरीर नल वियोगे नारने नयने नदी चाली नीरनी पछी पड़ती आखड़ती वाली चाली एका एक वनमा लाग्या काटा का करा खरा તેની પીડા થઈ છે તનમા આવું થયું નળ રાજા જતા રહ્યા એટલે દમયંતી કહે છે કે જતન કરતાં તે જતા રહ્યા હવે હું કઈ રીતે રહી શકીશ એક તો દુઃખ હતું એમાં પાછું બીજું દુઃખ આવ્યું એટલે કહે છે કે હે દેવ હે ભગવાન એક દુઃખ હતું બીજું દુઃખ સામટું મોકલ્યું અને તમે જરા પણ વિચાર કર્યો નહીં કે હું અબળા સ્ત્રી છું હું ક્યાં જઈશ એમ કરીને રડી લે છે રડીને પડી ગયા પૃથ્વી ઉપર દેહની ભાન રહી નહીં વળી પાછા નળનો વિયોગ છે એને કારણે આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે એટલે લખ્યું નયણે નદી ચાલી નીરની આંખોમાંથી આંસુની ધારા નીકળે છે એમ કરતાં કરતાં પડતાં આખડતા વળી ઊભા થયા અને વળી પાછા જંગલની અંદર એકલા જ હવે દમયંતી ચાલી રહ્યા છે એટલે એકલા જાય છે પણ રસ્તામાં તો કાંટા અને કાકરા વાગે છે એને કારણે વળી પાછી શરીરની અંદર પીડા થાય છે તો હવે આવી રીતે જેમ દમયંતીની પીડા થતી હોય એમ નળને પણ સુખ હોય તો નળ રાજાને પણ દુઃખ પડ્યા છે અને કેટલા વર્ષ સુધી દુઃખ પડે છે એ કથા આપણે આવતીકાલે સાંભળીશું સતીશભાઈ કોની કથા હવે સાંભળવાની નળ રાજાને પણ દુઃખ પડશે ને બે છૂટા પડી ગયા આવે નળ વિચાર કર્યો હતો કે આ સ્ત્રી છે એનાથી જ દુઃખ વધારે છે સ્ત્રી છે એ જ દુઃખની ખાણી છે એમ કંઈ છોડી દીધી તો એને કંઈ થોડું સુખ મળે કેમ કે પતિવતા સ્ત્રી છે દમયંતી છે એ પતિવતા સ્ત્રી છે પતિવતાનો બહુ પાવર હોય રાવણ હતો રાવણ આપણે કહીએ કે સીતાજીને લઈ ગયો રાવણ સીતાજીને સ્પર્શ પણ કરી ના શકે અને લક્ષ્મણજીની લક્ષ્મણ રેખાએ કામ ન આવે સીતાજીનો સ્પર્શ કરવો ને તો આ તો લક્ષ્મણજીએ બતાવ્યું કે સીતા માતાને કહ્યું કે તમે આ રેખાની બહાર પ્રવેશ કરતા નહીં પણ છતાંય સીતાજી તો હતા નહીં એ કોણ હતા સીતાજીનું ખોળિયું જ હતું સીતાજીનું પતિવતા ધર્મપણું જે સતીવત હતું એ શરીર તો અગ્નિદેવને સોંપી દીધેલું જો સતીવતા પતિવતા સ્ત્રી સહિત જો સીતાજી હોત તો લક્ષ્મણજી બળીને અલ લક્ષ્મણજી રાવણ બળીને ભસ્મ થઈ જાય અડી જ નો એક આ તો ભગવાને કીધું કે તમે તમારું પતિવતાપણું અગ્નિદેવને અર્પણ કરી દો ખાલી છાયા સ્વરૂપે રો કેવી રીતે છાયા સ્વરૂપે સીતાજી રહ્યા એટલે લક્ષ્મણજીએ કહ્યું કે તમે તોય બારા નીકળતા નહીં અને નીકળ્યા બારા તો રાવણ સ્પર્શ કરીને લઈ ગયો જંગલમાંથી ક્યાં લઈ ગયો રાજધાની શ્રીલંકામાં લઈ ગયો અને લંકામાં સીતાજીને રાખ્યા પણ રાવણે પછી ક્યારેય સ્પર્શ કર્યો નહીં એટલે બધી એમની કથા પણ બહુ મોટી છે એટલે અત્યારે આપણે હવે આવતીકાલે રાજાની કથાનું શ્રવણ કરીશું સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધરમાત્મજ વાસુદેવમ હરી માધવમ કેશવમ नारायणं नीलकण्ठं बजे शि सजानन्दस्वामी महाराजनी जय श्रीघनश्याम महाराजनी जय श्रीलक्ष्मीनारायणदे वनि जय श्रीनरनारायणदे देवनी जय वडतालधा मकी जय स्वामी नारायणस्वामी नारायण